નમસ્કાર બાળ મિત્રો, હોડિયા રમેશ બી જ્ઞાન મજરી વિદ્યાપીઠ મહુવામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, ફરીથી આપણે યુનિટ 8 ના બીજા લેક્ચરની અંદરથી આગળ વધીએ. તો જોઈએ પ્રશ્ન 3. અવયવ નેરો આપણને જ્યારે ચાર પદ આપે, યાદ રાખજો મિત્રો, ચાર પદ આપે ત્યારે પહેલો બીજામાંથી કોમન કાઢવાનો અને ત્રીજાને ચોથામાંથી કોમન કાઢવું પડે. તો જોઈએ, હવે આ પહેલો અને બીજું પદ, આ ત્રીજું અને ચોથું, તો આ પહેલા અને બીજામાંથી કોણ કોમન એવર છે? x. હવે x² માંથી 1 x છે, તો x બનજો વત્તા આ કોણ બનજો y વત્તા આ બંનેમાં સરખો કોણ છે? 8. એટલે x વત્તા y. બીજી વાત તો કે ચાર પદ હોય એમાં કોમન પહેલા બીજામાંથી કાઢો, ત્રીજા અને ચોથામાંથી કાઢો, ત્યારે આ જે બે કૌંસ છે એ આપણે સરખા મળવા જોઈએ. અંદરની નિશાની પણ અલગ ન હોવી જોઈએ. પહેલામાં પ્લસ તો બીજામાં પ્લસ મળવી જોઈએ, પહેલામાં માઇનસ તો બીજામાં માઇનસ મળવી જોઈએ. એ બાબતનું આપણે ધ્યાન રાખવું પડે કે એમાં જો ભૂલ થાય, જો બે કૌંસ સરખા ન મળ્યા, તો એનો અર્થ એવો થયો કે આપણે આ જે રીત ગણી રહ્યા છીએ એની અંદર મારાથી કંઈક ભૂલ થઈ, મને કંઈક સમજવામાં ભૂલ થઈ, સ્ટેપ મૂકવામાં ભૂલ થઈ. તો જો બે કૌંસ કેવા એવા સરખા, તો બે કૌંસ સરખા એટલે પહેલા કૌંસમાં x, આ બીજી બહારી સંખ્યા સાથે નિશાન પ્લસ 8, અને બીજો કૌંસ છે એક વાર છે, બે સરખા છે એક વાર લખી નાખો. આપણું કામ પૂરું, ખૂબ સરળ. હવે ઘણી વાર તમને ડાયરેક્ટ કોમન કાઢતા ન આવડે, તો તમે અવયવ પાડીને પણ કરી શકો. તો જોઈએ હવે અહીંયા બીજો દાખલો. હવે 15 અને 7, તો આપણે ખબર હોય 5 તેરી 15 થાય અને 3 દૂન 7 થાય, સમજવા મળે. હવે આપણે ડાયરેક્ટ આવડવું જુઓ, તો બે માં કોમન કોણ નીકળી જાય? 3. અને બીજું કોણ સરખું નીકળે? x. હવે આ 5 ગુણ્યા 3 એટલે 15, અહીં 3 ગુણ્યા 2, 3x કોમન લે, કોણ બચ્યું ખાલી? 5. x લીધો એટલે કોણ બચ્યું? y માઇનસ. અહીંયા 2 3 લીધો, 2 ખાલી બચ્યું. જુઓ હવે ગુણાય કરો, 3 5 15 x એ મળ્યું, માઇનસ ના માઇનસ, 3 2 ને 6 x મળી. કાઉન્ટ સૂટો મારતા પાછું તેનું તે જ પદ મળવું જોઈએ, પ્લસ એ પ્લસ હોય તો પ્લસ. હવે આ બે માં કઈ સરખું નથી દેખાતું, ત્યારે કોણ લઈ લેવાનું? 1, અને એ આખું પદ કૌંસમાં લખી નાખવાનું. જો બે કૌંસ સરખા આવી જાય કે હા, એનો અર્થ કે આપણે કઈ ભૂલ નથી. એટલે 3x પ્લસ 1 અને 5y માઇનસ 2. તો આમ આપણે દાખલાઓ હવે ઘરમાં કઈ અગવડ પડે નહીં. હવે જોઈએ આપણે બીજો, પહેલું અને બીજું પદ, ત્રીજું અને ચોથું. પહેલું અને બીજું બે માં સરખું કોણ છે? x. એટલે પહેલા કોણ વધ્યો? a વત્તા બીજા કોણ વધ્યો? b માઇનસ ની નિશાન. બે માં સરખું કોણ છે? y. જો અહીંયા માઇનસ હોય તો અંદર નિશાન બદલાય જાય, તો આમાં પહેલા કોણ વધ્યું? a. માઇનસ નું પ્લસ અને અહીંયા b. જો બે કૌંસ સરખા એનો, ધારો કે તમે અહીંયા માઇનસ નું માઇનસ નાખ્યું એટલે ખબર પડે કે અહીંયા પ્લસ એવું નહીં માઇનસ એવું, એનો અર્થ કે અહીંયા આપણી ભૂલ થઈ પ્લસ આવવું જોઈએ. તો આપણે કરી જ નાખવાનો, કેમ કે બે કૌંસ સરખા હોય તો ફાઇનલ છે, એટલે કે x માઇનસ 1 અને a વત્તા. તમે આને પેલા ઊંધું લખો, પેલા બે પેલા કૌંસ આ લખો, કોમન છે એક વાર લખો, અને પછી x માઇનસ 1, બે કૌંસ ને અદલા બદલી થઈ જાય તો મૂંઝાવાની જરૂર નથી, હાલે બની શકે, આવો એમાં કોઈ શક ટેન્શન લેવાનો નથી. પરંતુ આપણે કા આ પદ લખવાનું કા આ પદ લખવાનું, બે પદ એક સાથે લખવા નહીં, ખાસ તેમ ધ્યાન રાખવું. હવે પ્રશ્ન 4 જો, 15 PQ 15, 9 Q, અને જો હંમેશા એવું હોય કે બે પદ હોય તો અસલ પદ ને છેલ્લે લઈ લેવાનું, એટલે પ્રમાણ 15 PQ વત્તા 9 Q
વત્તા 25 બી વત્તા 15 હવે આ બે માંથી કોમન કાઢી તો 5 તેરી 15 એટલે 3 ક્યુબ રાઈમ હોય જો 5 પી વત્તા 1 એટલે આમાં 3 એ 3 ક્યુબ કોમન કાઢી દીધો હવે જોજો આપણે ભૂલ ક્યાં થાય એ આપણે એક જોવાનું છે હવે આ 25 અને 5 તો 5 કોમન ગયો પ્લસ 5 તો 5 પી વત્તા 5 તેરી 15 તો જો બે કામ સરખા એવા નથી બે કામ સરખા નથી એવો એનો અર્થ કે આપણે આ જે ગોઠવણી કરી જે આપણે ગોઠવણી કરી એની અંદર આપણે કાંઈક ભૂલ કરી હું કીધું જે આપણે ગોઠવણી કરી એની અંદર આપણે કાંઈક ભૂલ કરી એટલે કે આ જે ક્રમમાં ગોઠવું એ આપણે એ પ્રમાણે ગોઠવી શકાય તો બેસ્ટ રીત તો આપણે કોઈ ક્રમમાં ગોઠવવાનો હોય તો સૌથી બેસ્ટ રીત કઈ રીતે ગોઠવાય એ આપણે ખબર પડવી જોઈએ તો પછી આપણે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થવાનો નથી હવે આપણો આ બરાબર હતું કે 15 વત્તા 9 ક્યુબ આપણે ત્યાં ભૂલ કરી ગયા 25 પી વત્તા 15 આને છેલ્લે તો બાકીનો ક્રમમાં આ 5 13 15 થાય અને આ 3 13 9 આ લખવાથી સમજવા માટે લખો એટલે બાપો એટલે 2 માં સરખું કોણ છે 5 ને પર 2 માં સરખું 3 અને આમાં સરખું કોણ છે ક્યુ એટલે અહીંયા હું જો 5 પી વત્તા 3 પચ્ચો પચ્ચો 25 અને 5 13 15 આ બધું આપણે સાઈડમાં ગણતરી કરવાનું આમાં લખવાનું નહીં એટલે બે વસ્તુ કોણ છે 5 એટલે 5 પી એકમ છે નોટ બે કૌંસ કેવાય વા સરખા એનો અર્થ એવો થયો કે આપણી ક્યાંય પણ ભૂલ થઈ નથી અને વ્યવસ્થિત પણે એક પણ ભૂલ કર્યા વગર સારામાં સારી રીતે આપણે ચારે ચાર એક્ઝામ્પલ આપણે ગણી નાખ્યા એટલે ખાસ જોવાનું બાળકો કે આપણે જે દાખલાઓ ગણી કોઈ પણ સંજોગોની અંદર એમાં ભૂલ થાવી જોઈએ નહીં સાદો રૂપમાં ધ્યાન રાખવાનું આપણે ભાગ પાડી એમાં ધ્યાન રાખવાનું કે જેના કારણે વ્યવસ્થિતપણે આપણે દાખલો ગણી શકીએ અને પાંચમો દાખલો એવો બનો પાંચમા દાખલામાં પણ ક્રમમાં ગોઠવવાનું થશે એ ધ્યાન આપે ક્રમમાં એવી રીતે ગોઠવજો કે તમારી ભૂલ થાવી જોવે નહીં ધ્યાન રાખજો પાંચમા દાખલામાં કોઈ પણ સંજોગમાં ભૂલ થવી જોવે નહીં હવે બાળકો સ્વાધ્યાય 14.1 પૂરો સ્વાધ્યાય 14.2 નો પ્રશ્ન પહેલો હવે આપણે જોઈએ તો નિશેની પદાવલીના અવયવ મેળવો અવયવ મેળવવાનો અંદર આપણે સ્ક્વેર વાળો સૂત્ર જોઈએ આપણે આને પહેલા અવયવ માટે ચાર સ્ટેપ હતો ચાર પદ હોય તો પહેલું અને બીજામાંથી કોમન કાઢતા ત્રીજા અને ચોથામાંથી પણ ત્રણ પદ આપે છે ત્યારે શું કરવું ત્રણ પદ માટે એસી ફોર્મ્યુલા જો ત્રણ પદ આપણે પહેલું પદ એનું ઇક્વલ ટુ અને ત્રીજું પદ પહેલા શીખવાનું બીજો પદ પહેલા લખવાનો નથી પહેલા કયું લખવાનું પદ ત્રીજું ગણિતના શિક્ષક છે ને એ એવા હોવો જોઈએ કંઈક અલગતા મેથડ અલગ સમજાવવાની રીત અલગ આપણે દાખલાની રીત એવી રીતે સમજવાની કે કોઈ પણ સંજોગોમાં ભૂલ ન પડવી જોઈએ કોઈ પણ સંજોગોમાં એ દાખલો ગમે ત્યારે ગણી તો આપણે આવડવું જોઈએ કેમ કે આપણે આ આઠમામાં જરૂર નવમાં દસમામાં પણ જરૂર પડશે એ માટે આપણે માટે બહુ અગત્યનું રહી તો શું કરું તો હવે હું મારી મેથડ શીખવાડું હું મારી સ્ટાઇલથી શીખવાડું હું મારા મને જે કંઈક આવડે નવું એથી શીખવાડું કે ભૂલ પડવાની શક્યતા ક્યારે રહેશે તો જો પ્રશ્ન પહેલા કેલા સ્પીડ સ્ટેપ લખાવો પહેલા પદનો વર્ગમૂળ તો s નો વર્ગમૂળ એ પહેલું પહેલી નિશાની પ્લસ ત્રીજા પદનો વર્ગમૂળ 16 નો વર્ગમૂળ 4 આખાનો વર્ગ કરો પહેલા પદ નો વર્ગમૂળ s² નો વર્ગમૂળ એ પહેલા પદની નિશાની ત્રીજા પદનો વર્ગમૂળ 16 નો વર્ગમૂળ 4
આખા નંબરમાંનો વર્ગ તો આપણે કઈ સૂત્ર છે કે પહેલો પદ વત્તા બીજા પદનો વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલો પદ બીજો પદ વત્તા બીજા પદનો વર્ગ બની જતા પહેલા ત્રીજો પદ બનાવવાનો અને ત્રીજા પદ ઉપરથી વર્ગવાળો જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને આ સ્ટેપ બનાવો બીજું કાંઈ આવું કરવાનું નથી જેની ઈચ્છી બાકી તમે આ કરો એવું બહુ કરવાનું નહીં ત્રીજું સ્ટેપ પહેલા બીજા પદની દિશે એક લેટી મૂકીને ત્રીજું પદ લખી ત્રીજા પદ ઉપરથી બીજા પદમાં લેવાનું કેમ ભાઈ બેન છે તો બરાબર ને બાકી એમ બહુ જોઈએ હવે આપણે ત્રીજું પદ પી સ્ક્વેર નું વર્ગમૂળ પી પહેલા પદ નિશાની 25 નું વર્ગમૂળ 5 આખા કૌંસ અને વર્ગમૂળ હંમેશા નીકળતું જ હોય પહેલા ને છેલ્લા નું હા ખોટા પ્રશ્નો નહીં કરતા પાછા વાળેથી ચલો એટલે પહેલા પદ નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ વત્તા બીજા પદ નું સરળ ને ટૂંકું સાવ આવડી જાય એવું આમાં કઈ નવા જૂનું કઈ થાય નહીં ભા હવે આપણે ત્રીજો દાખલો 25 નું વર્ગમૂળ 5 m સ્ક્વેર નું m પહેલી નિશાની 9 નું વર્ગમૂળ 3 એનો વર્ગ હવે પહેલા પદ નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું અને વત્તા બીજા પદ નો વર્ગ આ તો પછી આવડી જાય પહેલા પદ નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદ નો વર્ગ અહીંયા પ્લસ હોય તો એ પ્લસ આવે ને માઇનસ હોય તો એ માઇનસ બાકી બીજું પદ તો પ્લસ આવે તો આપણે ખબર જ તો એ શંકા સ્થાન નથી બીજું પદ વત્તા બીજા પદ શે કઈ આમાં નવી તમને એમ થાય કેવું અભિવિકરણ હશે હું એના દાખલા છે કેવા હશે મને આવડશે કાંઈ મૂંઝવણ નહીં હું બરાબર કરું એટલે આપણે જંગ જીત્યો ને મારો કણણીયો રહેલો 4 નું વર્ગમૂળ 2 x સ્ક્વેર લે x માઇનસ 4 નું વર્ગમૂળ 2 આખાનો વર્ગ પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલો પદ અને બીજું પદ વત્તા બીજા પદનો હવે હું આમાં ત્રીજું પદ કરાવું બીજું તમારે કરવાનું રહેશે 121 એટલે કોનો વર્ગ છે 11 નો વર્ગ 20 નો વર્ગ નું b માઇનસ 16 નો વર્ગ નું 4 c નું c સ્ક્વેર આનો વ્યાપ્તમ બનાવતા આવડે હવે જો આનું આપણે પહેલા સાદું રૂપ આપવું પડશે પહેલા પદ નો વર્ગ વત્તા 2 n વિના પહેલો બીજો 2 lm વત્તા બીજા પદ નો વર્ગ માઇનસ 4 lm નો સાદું રૂપ l સ્ક્વેર m નો આ 2 lm છે અને 4 lm છે પ્લસ માઇનસ માઇનસ એટલે મોટા ની નિશે એટલે 2 lm વત્તા m સ્ક્વેર જો આવી જો કે તીતે છે તો આપણે પેજ ને મૂકી છેલો પદ લખશું l સ્ક્વેર વર્ગનું m માઇનસ m સ્ક્વેર વર્ગ m આખા નો વર્ગ આના પરથી આ તો આપણે લખતા આવડે એમાં કઈ મૂંઝાય નહીં આપણે મૂંઝાવવાનું થતું નથી કેમ કે હવે આવા ગમે એટલા દાખલાઓ આપણને આપે તો પણ હવે આપણને આવડી જાય તો એક છેલ્લો દાખલો તો એમાં કાંઈ નહીં કરવાનું પહેલા છેલ્લો સ્ટેપ એની ચાર ઘાત નું વર્ગમૂળ એ સ્ક્વેર વત્તા બે ની ચાર ઘાત તો બે નું બે ની ચાર ઘાત એટલે થાય અડધી એટલે પહેલા પદ નો વર્ગ વત્તા બે ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદ નો વર્ગ આ તો નવી નતું એટલે મેં કરાયું બાકી તો આપણને આવડે જ છે હવે પ્રશ્ન બીજો આપણે જોઈએ કે 4p સ્ક્વેર માઇનસ 9q સ્ક્વેર તો હવે શું કરવાનું વર્ગ કાઢવો કે 4 નું વર્ગમૂળ 2 p સ્ક્વેર નું p એટલે આખા નો વર્ગ માઇનસ 9 નું વર્ગમૂળ 3 q સ્ક્વેર q નું વર્ગ લાંબે ઓર સૂત્ર છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પહેલો પદ માઇનસ બીજું પદ અને પહેલો પદ વત્તા બીજું
તો પહેલા પદ નો વર્ગ માઈનસ બીજા પદ આ રીતે આપણે સાદુરૂપ આપી દેવા એટલે પહેલું પદ માઈનસ બીજું પદ અને પહેલું પદ વત્તા બીજું પદ આ જ રીતે આપણે બધાયની અંદર સાદુરૂપ આપવાનું પણ સૂત્ર ખબર પડી જે વર્ગ વાળું હોય એટલે પહેલા પદ વર્ગ માઈનસ બીજા પદ એટલે પહેલું પદ માઈનસ બીજું પદ એટલે પહેલું પદ વત્તા બીજું પદ એક વાર પ્લસ કરવાનું અને એક વાર માઈનસ કરવાનું હવે અહીંયા જોઈ એરકમ લઈ લો હવે જો આમાં વર્ગ વર્ગમૂળ નથી નીકળતું 63 તો એવું હશે કે બે માંથી કઈ કોમન નીકળતું હશે તો હું 7 9 63 16 7 16 20 ત્યારે એવું બનતું હોય કે બે માંથી કોઈ એક સંખ્યા કોમન નીકળતી હોય અને પછી એનો અવયવ પણ ત્યારે 7 કોમન એટલે 9a² - 16b² થઈ ગયું હવે 7 એમનો મોટો કૌંસ એટલે 9 નું વર્ગમૂળ 3a માઇનસ 16 નો 4b વર્ગ હવે 7 પહેલા પદ નો વર્ગ માઇનસ બીજા પદ પહેલું પદ માઇનસ બીજું પદ અને પહેલું પદ વત્તા ઘણીવાર બે સંખ્યા આપી હોય એવું બનતું હોય કોમન ન નીકળતું હોય તો એનો અર્થ એ બેમાંથી એના અવયવ પાડી અને અવયવ પાડ્યા પછી સંખ્યા કોમન નીકળતી છે અને બાકીની જે સંખ્યા વધે એના અવયવ પડતા છે હવે બીજો દાખલો 49 વર્ગમૂળ 7 x² નું x માઇનસ આખાનો વર્ગ 37 નું 6 નો વર્ગ હવે આ રીતે 7x માઇનસ 7x પ્લસ એક્ઝામ્પલ 4 છે તો જો 16 નો વર્ગમૂળ નીકળે હા 144 નીકળે તો હા હવે 5 ઘાત છે અને 3 ઘાત છે તો 2 ઘાત નું નીકળે આ 4 ઘાત એટલે 1 ઘાત કોમન લેવલી x ઘાત કોમન લે x કોમન લે કે 16 x ની 4 ઘાત માઇનસ 144 x ની 2 ઘાત હવે x 16 નો વર્ગમૂળ 4 કૌંસ 16 નો વર્ગમૂળ 4 x કા 1 x 4 ની ઘાત x ની 2 ઘાત માઇનસ 144 નો 12 અને x નો વર્ગ x નો x 16 નો 4 x ની 4 ઘાત ની x ની 2 ઘાત નો આખો વર્ગ માઇનસ 144 નો 12 x નો x આખો કૌંસ નો વર્ગ અને બીજી રીતે એ પણ થાય કે તમે 4 વડે ભાંગીને અવયવ પાડો તો પણ હાલે એટલે 4x² - 12x² જો અથવા બીજી આમ કરી શકાય કે હાવ કોમન કાઢીને છે તો પણ આવશે આમાં પડી બધા કોમન x ની 3 ઘાત કોમન એટલે 16 x ની 2 માઇનસ 144 x ની 3 4x² નો વર્ગ માઇનસ 12 નો વર્ગ x ની 3 ઘાત એટલે 4x માઇનસ 12 અને 4x પ્લસ આમ અવયવ પાડો અને અહીં આપણે કોમન કાઢો તો પણ હાલે ખોટું પડતું નથી હવે આપણો પાંચમો દાખલો અહીંયા લઈ લો n વત્તા n નો સ્ક્વેર માઇનસ n માઇનસ n નો સ્ક્વેર આ પહેલું પદ અને આ આપણું બીજું એટલે પહેલા પદ નો વર્ગ માઇનસ બીજા પદ નો વર્ગ એટલે પહેલું પદ વત્તા બીજું પદ બીજા કૌંસમાં પહેલું પદ માઇનસ બીજું પદ એટલે એમ વત્તા એમ વત્તા એમ માઇનસ એમ અહીં સૂત્ર પડી ગઈ l વત્તા m માઇનસ l વત્તા m
જે ઉડી માઇનસ માઇનસ ઉડી જાય એટલે 2m અહીંયા m n l ઉડી એટલે 2m તો ઈ આપણો જવાબ તો આપણે જ્યારે પણ આવા દાખલાઓ ગણી ત્યારે પછી આપણને કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી આપણને આવડી જાય।